हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 जीव विज्ञान नो आज छे ये आपणे अभ्यास चालू करवानो छे। बराबर छे? तो जीव विज्ञान जे छे ये आपणे प्राथमिक माहिती जे करवानी छे के जीव विज्ञान छे शुं सौथी पहेला, तो आपणे वात करी विषय जीव विज्ञान हवे तो बायोलॉजी शब्द मुख्य लैटिन शब्द सौ लैटिन शब्द बराबर तो लैटिन शब्द कई रीते तो बायोलॉजी बनेलू बायोस प्लस लॉगस बराबर ये आखू बायोलॉजी शब्द बने बराबर बायोस इट्स मीन्स लाइफ लॉगस इट्स मीन्स साइंस बराबर लाइफ ने जीव जीवो नु विज्ञान बराबर एटले बायोलॉजी बायोलॉजी शब्द उतरी आयो छे। हवे बायोलॉजी जे छे एनो वेटेज शुं छे एने आपणे वात करीए तो बायोलॉजी छे मुख्य गणो तो आम एनो वेटेज त्रण विषय अलग पड़े छे। सौथी पहेलो जे छोकरा ने अगत्यता धरावतो હોય છે છે નીટ પછી બીજા નંબરે સૌથી અગત્યતા ધરાવતો હોય क्रमश विद्यार्थी बाहर करते तो आपने ख्याल तब खबर 700 मार्क नीट आ300 बायोलॉजी અને આ જે 350 માર્ક છે એ જે છે એ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આ બે સબ્જેક્ટ ભેગા થાય ત્યારે 300 માર્ક છે। ત્યારે બાયોલોજી એક જ વિષય એવો જે છે મિનિટોની અંદર જવા માટે કે 350 માર્ક નું આવે છે બરાબર। એમાં પણ જો નીટ બેઝ જે છે એના જે સવાલ આવે છે એના 90% સવાલ માત્ર ને માત્ર ટેક્સ્ટ બુક જે છે બરાબર છે એના કન્સેપ્ટ બેઝ આવે છે। સૌથી પહેલા તો અહીંયા તમે ત્રીજો નંબર છોકરો આપો છો જેને વોર્ડ એને ખરેખર તો પ્રથમ નંબર આપવાની જરૂર છે। શું કામ? તો કે આ જે છે આપણને ખબર છે કે બધા આપણા પુરાણો જે છે એમાં ભગવદ્ ગીતા જે છે ને શ્રેષ્ઠ માનવામાં આવે બરોબર સર અત્યારના યુગમાં। તો કારણ કે છતાં એના લોકો નીચે ઉતરે આપણો પાયો છે તો વોર્ડ જે છે મિત્રો એ આપણો પાયો છે। જો ટેક્સ્ટ બુક વ્યવસ્થિત પ્રિફર કરશો રિફર કરશો ડાયજેસ્ટ કરશો તો નીટની અંદર માર્ક્સ આવવા બહુ સરળ છે। શું કામ? તો કે ટેક્સ્ટ બુકના 90% ક્વેશ્ચન આવે છે કન્સેપ્ટ આવે 10% સવાલ એવા હોય છે કે જે ટેક્સ્ટ જે છે ને રિલેટેડલી અફર્ડ લઈ જાય તમને એ 10% તમારા ક્વેશ્ચન જે છે એના તમે સંગતમાં અથવા તો એને પાછળ મહેનત કરવાથી તમે પાછળના 90% જે છે ખોઈ બેસો છો। અને સૌથી પહેલાં જે છે કે આપણે ટેક્સ્ટ બુક જે છે એને આપણે ભાગવત ઉપર જે પૂજવું હોય છે બરાબર। હવે આ રીતે જે છે છે 700 માર્ક 350 એટલે આ જે સબ્જેક્ટ જે છે તમારે નીટની અંદર 11 અને 12 બંનેનું જે છે બાયોલોજી એ આખું અંદર આવે છે બરાબર। તો આ રીતે જે છે મિત્રો આપણું નીટ જે છે એનું સ્ટ્રક્ચર છે આ રીતે જે છે આપણું સ્ટ્રક્ચર જે છે બને છે 11 અને 12 ટેક્સ્ટ છે અને બહુ વ્યવસ્થિત રીતે તમારે રિફર કરવા જોઈએ આના આધારે તમને નીટના આધારે તમને ક્યાં એડમિશન મળે છોકરા લઈ કે ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જે રીતે નીટમાં આવે એના આધારે તમને ભારતની અંદર
જે છે સારામાં સારો સ્કોર હોય એના આધારે તમને એમબીબીએસ જે મેડિકલ કોલેજ જે છે એની અંદર જે છે તમને અભ્યાસ કરવા માટે તક પડે છે. એટલી વસ્તુ જે છે નીટ થઈ જાય અને સાથે સાથે તમને એમબીબીએસ પછીની જે શાખા જે છે એને કહેવાય છે પેરામેડિકલ. પેરામેડિકલ તમને ખબર છે કે બીએચએમએસ બીએએમએસ બીડીએસ બરાબર છે પછી બીપીટી બીએચરલ ઓફ ફિઝિયોથેરાપિસ્ટ એટલી વસ્તુ જે છે પેરામેડિકલ અંદર આવે. એટલે મેડિકલ અને પેરામેડિકલ જે છે એ આખી સિટી જે છે એ નીટ બેઝ જે છે ભરે છે. પણ જો તમારે ગુજરાત મોડેલ અંદર 50% કરતા ઓછા હોય તો નીટમાં તમે 700 માંથી ભલે તમે 590 લેવા હોય છતાંય તમને એલિજિબિલિટી મળતી નથી. એટલે બોર્ડ જે છે એમાં ઓછામાં ઓછા તમારા 50% હોવા અનિવાર્ય છે. પછી જે છે તમે એડમિશનની કાર્યવાહી કરી છે પેલા એડમિશનની કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે ચાલુ થતી નથી. હવે વાત કરીએ આપણે ગુજકેટ. તો ગુજકેટ જે છે એ 120 માર્કનું હોય. ટોટલ પેપર જે છે 120 માર્કનું હોય. 120 માર્ક જે છે એ સરખા સરખા ભાગે 3 વિષયની અંદર વહેંચવામાં આવે છે. જો બાયોલોજી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બરાબર છે આમ થયેલ 120 માર્ક. તો 120 માર્ક જે છે એમાં 40 માર્ક જે છે બાયોલોજી 40 માર્ક ફિઝિક્સના 40 માર્ક કેમિસ્ટ્રીના અને આ બધું ભેગું ખબર જાય ત્યાર પછી 120 માર્ક જે છે એ થાય. હવે આ જે છે એની અંદર સિલેબસ તરીકે આપણે ધોરણ 12 જે છે ધોરણ 12 એનું જે છે એ ટેક્સ્ટબુક જે આવે આ ટીપી એટલે ટેક્સ્ટબુક એનો જે છે એમાંથી આ 120 માર્કનું જે છે પેપર લઈ જાય. હવે ગુજકેટના આધારે તમને ક્યાં એડમિશન મળે તો સૌથી પહેલું ગુજકેટના આધારે તમને જે છે સૌથી પહેલાં એગ્રીકલ્ચરની અંદર જે છે તમને બોર્ડ અને ગુજકેટના 50% બોર્ડના 50% ગુજકેટ એટલે 100% તમને એગ્રીકલ્ચરની અંદર જે છે એડમિશન મળે. સેકન્ડ થિંગ જે છે એ છે એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન એટલે જે વેટરનરી ડૉક્ટર આવે બરાબર એની અંદર જે છે એ ઉપયોગી થાય. એટલે જો તમારા જે બ્રાન્ચની અંદર જવું બરાબર એક બાયોલોજીના વિદ્યાર્થી તરીકે તો એગ્રીકલ્ચરની અંદર અને એનિમલ હસબન્ડરી બંને જે છે એ ખૂબ અગત્યતા ધરાવતા અને હવેના પછીના વર્ષોમાં ખૂબ બ્રાઇટનેસ વાળે ખૂબ વિશાળ ફલક વાળે અને અગત્યતા ધરાવતી બ્રાન્ચો છે આ બંને. એની અંદર જે છે 50% ગુજકેટ 50% બોર્ડ બી ભેગું થઈને 100% આધારે તમને જે છે એ યુનિવર્સિટીઓની અંદર તમને જે છે એ અભ્યાસક્રમ માટે જે છે તક મળે છે. હવે ત્રીજી વાત જે છે એ આપણે કરવાની છે એ છે બોર્ડની. હવે બોર્ડના આધારે 100% બોર્ડ જે છે બરાબર છે એના માર્ક્સ અને પ્લસ પ્રેક્ટિકલના બોર્ડ પ્લસ પ્રેક્ટિકલ આ બી ભેગું કરો એટલે 100% થાય. આ 100% આધારે તમને પ્યોર સાયન્સ કહેવાય. પ્યોર સાયન્સ બરાબર છે શુદ્ધ વિજ્ઞાન ગુજરાતીમાં કહીએ તો શુદ્ધ વિજ્ઞાન. શુદ્ધ વિજ્ઞાન જે છે એટલે કે બીએસસી એની અંદર જે છે તમે અભ્યાસ કરવાની જે છે તક મળે છે અને જેને સંશોધન કરવું છે જેને ટીચિંગ લાઈન અંદર આવવું છે એના માટે જે છે આ બેસ્ટ લાઈન છે બીએસસી બેચલર ઓફ સાયન્સ. આ રીતે જે છે એ તમારે અભ્યાસ છે એ ધોરણ 12ની અંદર અને 11ની અંદર જે છે એ કરવાનો છે. હવે જ્યારે આપણે ધોરણ 15ની અંદર ધોરણ 11ની અંદર જે છે એ આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં તો આપણને એ ખબર હોય કે આપણે ધોરણ 11 જે છે એમાં આપણે શું શું ભણશું એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે વિશાળ અભિયાન છે એમાંથી માત્ર આપણે ટીપુ લઈ શકીએ એટલી જ આપણે એસી જ છે મિત્રો. એટલે આપણે એને જે છે ટીપુ જે છે આપણે વ્યવસ્થિત આપણે ગ્રહણ કરી લઈએ તો પણ જે છે એ ખૂબ ઘણું ઘણું છે. તો ધોરણ 11 જે છે એની અંદર મિત્રો જે છે બાયોલોજી છે મુખ્ય 5 ભાગ જે છે એકમ અથવા તો એકમ પ્રથમ ભાગ એની અંદર વિભાજિત છે. એમાં જે પ્રથમ એકમ જે છે એકમ 1 સજીવ વિશ્વમાં વિવિધતા
પ્રથમ એકમ જે છે એની અંદર આપણે જે છે મુખ્યત્વે ચાર ચક્રનો સમાવેશ થાય છે. સજીવ વિશ્વમાં વિવિધતા એટલે કે સજીવ આખું જે જગત જે છે, આ અર્થ જે છે, આ પૃથ્વી જે છે, એની અંદર કેવા કેવા સજીવો રહે છે, કેવા કેવા પ્રકારના છે, ઉચ્ચ કક્ષાના, નિમ્ન કક્ષાના, સૂક્ષ્મ જીવો, જીવજંતુ, આ બધી જ વસ્તુઓ જે છે કે સજીવ કઈ રીતે વસવાટ કરે છે, કઈ રીતે આવ્યા છે, એની સમગ્ર રચના જે છે વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણી હોય તો ભલે એનો સમગ્ર અભ્યાસ જે છે આપણે એકમ એકની અંદર કરવાનો છે. સજીવ વિશ્વમાં વિવિધતા. હવે આપણે એકમ બે છે એની આપણે ચર્ચા કરીએ. બધા જ ચક્ર જે છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં રચના કી આયોજન. હજુ વનસ્પતિ બહુ સરસ શબ્દ વાત છે કે વનસ્પતિ અને પ્રાણીઓ રચના કી આયોજન, કે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ બહારથી કેવા દેખાય છે અને અંદરથી કેવા દેખાય છે એ બંનેનો અભ્યાસ કરે છે. એ આપણે આ એકમ બે ની અંદર જે છે એ કરવાનો છે કે આપણે અલગ અલગ પ્રાણીઓ આપ્યા છે, અલગ અલગ વનસ્પતિઓ આપી છે, એ બહારથી કઈ રીતે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અંદરથી કઈ રીતે દેખાય છે, એના અંગ કેવા છે, એના ઉપાંગો કેવા છે, એનું પાચન તંત્ર કેવું છે, એનું ચેતાતંત્ર કેવું છે, એનું રુધિરાભિસરણ તંત્ર કેવું છે, એનું ઉત્સર્ગ એકમ કેવું છે, આ બધી જ પાસાઓનો અભ્યાસ એ વનસ્પતિ હોય તોય મિત્રો ભલે અને પ્રાણી હોય તોય મિત્રો ભલે એનો સમગ્ર અભ્યાસ જે છે એ આપણે એકમ ત્રણ ની અંદર જે છે એ કરવાનો છે. તો એકમ બે ની અંદર કરવાનો છે. હવે એકમ જે છે એ ત્રણ ની આપણે ચર્ચા કરવાની છે. એકમ ત્રણ કોષ રચના અને કાર્ય. હવે જો તમે ધોરણ નવ ની અંદર ભણી લેવા કે સજીવનો પાયાનો એકમ કોષ. રોબર્ટ હુક નામના રિપ્લિકે સબ સર્વર બૂચ નામની વનસ્પતિ અંદર એક નાનો ગ્રંથનો છેદ મૂક્યો અને એને જોયો બરોબર, અને પ્રથમવાર જે એને આકૃતિ જોઈ, જે રચના જોઈ બૂચ નામના વૃક્ષની અંદર બરોબર, એને નામ આપ્યું કોષ. એટલે કે કોષ એ છે કોઈ પણ સજીવ જે છે એનો પાયાનો એકમ છે, કે કોષ ઉપર પણ સજીવ જે છે આ સમગ્ર વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતું નથી મિત્રો. તો કોષ, સેલ, રચના, સ્ટ્રક્ચર અને એન કાર્ય વર્ક. કે કોષ જે છે દેખાય છે કેવો, તો કે આવા આવા પ્રકારનો અલગ અલગ સજીવની અંદર દેખાય છે, કઈ રીતે કાર્ય કરે, શું એનું કામ છે, વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણી હોય તો ભલે મિત્રો, એનો સમગ્ર અભ્યાસ જે છે એ ચક્ર નવ અને દસ આપણા ભાગે આવે છે ધોરણ અગિયાર ની અંદર. એનો સમગ્ર અભ્યાસ જે છે એ આપણે એકમ ત્રણ ની અંદર કરવાનો છે. હવે એકમ ચાર. આ એકમ ચાર જે છે એની અંદર આપણે અભ્યાસ કરવો છે વનસ્પતિમાં દેહધર્મ વિશે. હવે જો વનસ્પતિમાં દેહધર્મ વિશે, જો દેહધર્મ એટલે કે જે પોતે દૈનિક કાર્ય કરે છે પોતાની જિંદગીની અંદર રૂટીન વર્ક બરાબર છે, એને કહે છે દેહધર્મ વિશે. એટલે વનસ્પતિ જે છે એ કઈ રીતે કામ કરે છે પોતાનું, એ સમગ્ર પાસાઓ જે છે એનો અભ્યાસ જે છે એ આપણે એકમ ચાર ની અંદર કરવો. કે વનસ્પતિ જે છે કઈ રીતે ઉગે છે, શા માટે ઉગે છે, એમાં અંતઃસ્ત્રવ આવેલા છે, ઉત્સેચકો આવેલા છે, કઈ રીતે પોષણ મેળવે છે, સૂર્યપ્રકાશ કઈ રીતે કામ કરે છે, શોષણ કઈ રીતે કરે છે, ઉત્સર્ગ એકમો કઈ રીતે બધું બહાર કાઢે છે બરોબર. આ બધી જ માહિતીઓ જે છે એનો અભ્યાસ ખૂબ જ મહત્વના ચક્રોની અંદર સમાવિષ્ટ છે એ છે આપણું એકમ ચાર બરાબર છે. અને હવે અમારે વાત કરવાની છે ખૂબ અગત્યના એવા એકમ પાંચ છે. અહીંયા લખું છું મિત્રો એકમ પાંચ. એકમ પાંચ જે છે વનસ્પતિ પ્રાણીઓમાં દેહ ધર્મ વૃદ્ધિ. કે પ્રાણી જે છે એનિમલ એની અંદર સજીવો જે છે પોતે ખાય છે તો પાચન કઈ રીતે કરે છે, પાચન થયા પછી શોષણ કઈ રીતે થાય છે, શોષણ કઈ રીતે કરે છે, ઉત્સર્જન કઈ રીતે કરે છે, પ્રજનન કઈ રીતે કરે છે, પોતે જે છે એની અંદર ઉત્સેચકો આવેલો છે, ઉત્સેચકો કઈ રીતે કાર્ય કરે છે, અંતસ્ત્ર આવેલો તો અંતસ્ત્ર કઈ રીતે કાર્ય કરે છે, ચેતાતંત્ર ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે, આંખ છે, નાક છે, કાન છે, તમામ પાસાઓ જે છે અંગો અને ઉપાંગો મિત્રો એનો અભ્યાસ જે છે એ આપણે એકમ પાંચ ની અંદર જે છે એ કરવાનો છે. અને ખૂબ મહત્વપૂર્ણ તમને મજા આવતો જે છે એ પાઠ જે છે આમ તો આખું બાયોલોજી છે એ ખૂબ અગત્યનું છે, પણ આપણી હારે વણાટ થયેલું છે જે ઉથાયેલું છે જિંદગીની અંદર રોજિંદા
જે છે આપણો એકમ પાંચ છે પ્રાણીઓમાં દેહ ધર્મ એટલે તો આ રીતે જે છે એ ધોરણ અગિયાર જે છે એનું બાયોલોજી છે પૂર્ણ થાય અને ટોટલ આપણા 22 ચેપ્ટર ની અંદર આખું જે છે આ એકમ પાંચ વિભાજિત છે બરાબર છે હવે મારે મારા લેક્ચર ની શરૂઆત હંમેશા એક ગાયત્રી મંત્ર અને પ્રેરકમક પ્રસંગથી થાય છે બરાબર છે તો હું આજે તમને પ્રેરણાત્મક પ્રસંગ પૂછું જયારે પહેલો દિવસ જે છે તમારો ધોરણ અગિયાર સાયન્સ ની અંદર ધોરણ 10 થી તમે સફળતાપૂર્વક પાસ કરીને આવ્યા છો એની બધાની શુભેચ્છાઓ અને હવે આગળ ભવિષ્ય છે તમારું ખૂબ ઉજળું રહે એવી ભગવાન શંભુને પ્રાર્થના બરાબર તો હવે હું તમને પ્રાર્થના છું તમે કદાચ નામ સાંભળ્યું છે બધાએ કે માઉન્ટ બેટન બરાબર છે આપણા છેલ્લા ગવર્નર જનરલ હતા બરાબર હવે એ ખબર છે આપણને કે લોર્ડ માઉન્ટ બેટન જે છે પોતાના કાર્ય કરવાની નીતિઓ એનું કુશળતાને લીધે છે ખૂબ પ્રચલિત છે એટલે જ્યારે એ પ્રેસ કોન્ફરન્સ યોજાણી હતી પત્રકારત્વ સંબોધન બરાબર છે ત્યારે બધા પત્રકાર જે છે અલગ અલગ પ્રશ્ન પૂછે છે અને ખૂબ સરસ રીતે જે છે પુનઃપૂર્વક એ લોર્ડ માઉન્ટ બેટન જવાબ આપતા હોય છે એમાં એક પત્રકારે પૂછ્યું કે સાહેબ લોર્ડ માઉન્ટ બેટન તમે આ બધું જે કામ કરો છો આ કાર્ય જે છે એ કઈ રીતે ખૂબ સરળતા સહજતાથી સરળતાથી તમે અને ગમે એવું અઘરું કાર્ય હોય તો તમે એને પૂર્ણ કરો છો ત્યારે લોર્ડ માઉન્ટ બેટન સહજતાથી ખૂબ નમ્રતાપૂર્વકથી પત્રકારને જવાબ આપે છે અને કહે છે કે ભાઈ હું કોઈ મહાન વ્યક્તિ નથી હું એક સામાન્ય વ્યક્તિ જ છું પરંતુ હું મારી અથાગ મહેનત પરિશ્રમ અને જહેમતના કારણે જે છે હું ગમે એવા કઠિનમાં કઠિન જવાબો હોય અથવા તો મને આપેલું કાર્ય જે છે એ હું સુલટાવી લઉં છું બરાબર છે આવો પ્રશ્નનો જવાબ સાંભળી અને સૌ જે છે એના પ્રશ્નના જવાબથી જે છે એ પુલકિત થઈ ઉઠે છે અને પોતે કહે છે કે જ્યારે કોઈ પણ કાર્ય જે છે એનો આરંભ કરીએ ત્યારે એક દ્રઢ સંકલ્પ આપણે કરવાનો છે મિત્રો કે મારે જે કાર્ય મને સોંપ્યું છે એ મારે પૂર્ણ કરવાનું જ છે કોઈ પણ સંજોગોની અંદર જે છે મારા કાર્યને પૂર્ણ કરવાનું છે કરવાનું છે કરવાનું જ છે આ દ્રઢ સંકલ્પ સાથે હું કોઈ પણ કાર્ય જે છે એની શરૂઆત કરું છું તો આપણે પણ જ્યારે ધોરણ અગિયાર સાયન્સ જ્યારે આપણે પ્રવેશ લીધો છે કોઈ એક સામાન્ય બાળકોની જેમ અભ્યાસ નહીં કરતા ત્યારે આપણે એક મનમાં ગાંઠ વાળી દેવાની છે બે વર્ષ સુધી અડગ શ્રદ્ધા સાથે સંકલ્પ લઈને કે બે વર્ષની છે મારે ખૂબ મહેનત કરવાની છે દ્રઢ સંકલ્પ સાથે ખૂબ જહેમત કરવાની છે પરિશ્રમ કરવાનો જે છે અને મારા જે છે ધોરણ 12 ની અંદર ખૂબ સારા માર્ક્સ જે છે ઉત્તીર્ણ થવાનું છે પાસ થવાનું છે બસ આ જ લક્ષ્ય આપણા માર્ગની અંદર આવવું જોઈએ બીજા કોઈ પણ પ્રકારના વિઘ્ન જે છે મિત્રો આવવા જોઈએ નહીં આત્મ લક્ષ્ય જે છે એ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હવે પછી આપણે પછીના લેક્ચરમાં એકમ એક એની અંદર જે છે સજીવ વિશ્વમાં વિવિધતા એકમ એક એની અંદર પ્રકરણ એક સજીવ વિશ્વ બરાબર છે લિવિંગ વર્લ્ડ નો આપણે અભ્યાસ કરીશું ઓકે થેન્ક્સ અ લોટ એન્ડ માય સેલ્ફ ઇઝ કેવલ કેવડી ઓકે એવરીબડી બાય